નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય ગણિત સ્વાધ્યાય પોથી પ્રકરણ નંબર તેર ઘાત અને ઘાતાંકની વાત કરવાના છીએ તો મિત્રો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો જેથી પણ સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન કરી શકે અને બીજું કે તમારે ધોરણ સાત વિષય ગણિત સ્વાધ્યાય પોથીના તમામ પ્રકરણના સોલ્યુશન જોતા હોય તો મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં જાજો ત્યાં તમને ધોરણ સાત વિષય ગણિત સ્વાધ્યાય પોથીનું ફોલ્ડર જોવા મળશે આ ફોલ્ડર ખોલશો એટલે તમને બધા જ પ્રકરણ મળી જશે અને તેનું સોલ્યુશન ત્યાંથી કરી શકશો તો જોઈએ આપણે સોલ્યુશન યોગ્ય વિકલ્પ પસંદ કરો માઇનસ સાતની પાંચ ઘાત ગુણણા માઇનસ સાતની ત્રણ ઘાતનો જવાબ આવશે એ માઇનસ સાતની આઠ ઘાત કોઈપણ અનરુળ સમય સંખ્યાઓ એક્સ અને વાય માટે એક્સનો ઘન ભાઇંગા વાયનો ઘન બરાબર ખાલી જગ્યા થાય તો જવાબ આવશે બી એક્સના છેદમાં નો ઘન માઇનસ ત્રણની બે ઘાત ઇન્ટુ ઉપર પાછી ત્રણ ઘાત એટલે ઘાતનો ઉપર ઘાત એટલે ઘાતનો ગુણાકાર થાય માઇનસ ત્રણની છ ઘાત જવાબ આવશે બી એકની જીરો ઘાત વધતા બેની જીરોઘાત વધતા ત્રણની જીરોઘાત એટલે એનો જવાબ થાય કોઈપણની જીરોઘાત એટલે એક એક વત્તા એક વત્તા એટલે ત્રણ થાય તો એનો જવાબ આવશે સી ત્રણ ત્યાર પછી એક લાખ ત્રેવીસ બાર હજાર ત્રણસો પિસ્તાલીસ બાર હજાર ત્રણસો યોગ્ય પ્રમાણિત સ્વરૂપ જણાવો તો જવાબ છે ડી એક પોઈન્ટ પિસ્તાલીસ ગુણ્યા દસની ચાર ઘાત માઇનસ એકના છેદમાં ચાર નો ઘન તો સી માઇનસ એકના છેદમાં ચોસઠ સાતમું બે છેદમાં ત્રણ નો ઘન પાંચના છેદમાં સાત નો ઘન તો બે છેદમાં ત્રણ પાંચના છેદમાં ની ત્રણ ઘાત સાત કરોડને પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય સાત પોઈન્ટ બે ગુણા દસની આઠ ઘાત ત્યાર પછી પ્રશ્ન બીજો ખાલી જગ્યા પૂરો માઇનસ ત્રણની આઠ ઘાત ભાઇંગા માઇનસ ત્રણની પાંચ ઘાત તેનો જવાબ આવશે માઇનસ ત્રણની ત્રણ ઘાત ત્યાર પછી દસમું અગિયારના છેદમાં પાંચ ની ચાર ઘાત ગુણ્યા ખાલી જગ્યામાં આવશે અગિયારના છેદમાં પાંચ ત્યાર પછી અગિયારમું સાતના છેદમાં અગિયારની ત્રણ ઘાતની ઉપર ચાર ઘાત એટલે સાતના છેદમાં અગિયારની બાર ઘાત થાય ઘાતની ઉપર ઘાતનો ગુણાઘાત એક લાખ એટલે દસની પાંચ ઘાત પછી પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે તો ખાલી જગશે પાંચ પોઈન્ટ સાડત્રીસ ત્યાર પછી ઘાત લખવાની છે તો દસની સાત ઘાત આવશે માગ્યા મુજબ કરો ત્રણની ત્રણ ઘાતને કેટલા વડે ગુણતા ત્રણની સાત ઘાત મળે તો ત્રણની ત્રણ ઘાતને ત્રણની ચાર ઘાત વડે ગુણતા ત્રણની સાત ઘાત મળે છે ત્યાર પછી છસો અડતાલીસના અવિભાજ્ય અવયવ પાડી ઘાત સ્વરૂપે દર્શાવ તો અહીંયા આપણે અવયવ પાડ્યા છે બે વડે ભાંગો એટલે ત્રણસો ચોવીસ ને ભાંગા બે કરે એકસો બાસઠ ને ભાંગા બે કરે એટલે એક્યાસી એક્યાસી ભાંગા ત્રણ કરે એટલે સત્યાવીસ સત્યાવીસ ભાંગા ત્રણ કરી નવ નવ ભાંગા ત્રણ કરેલા એટલે ત્રણ ત્રણ ભાંગા ત્રણ કરેલી એક તો બે છે ત્રણ વખત મળશે અને ત્રણ છે ચાર વખત એટલે બેની ત્રણ ઘાત ગુણા ત્રણની ચાર ઘાત ત્યાર પછી પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે એટલે બે પોઈન્ટ છત્રી ગુણ્યા દસની સાત ઘાત થઈ ત્યાર પછી ત્રણની બાર ઘાત અને છની છ ઘાતમાંથી કઈ મોટી સંખ્યા છે તો છની જાત છ ઘાત એટલે ત્રણ ગુણ્યા બે એટલે ત્રણની છ ઘાત ને બેની છ ઘાત એટલે ત્રણની બાર ઘાત છે એ મોટી કહેવાય ત્યાર પછી ઓગણીસમું બેના છેદમાં નવ ની ત્રણ ઘાત ગુણણા બેના છેદમાં નવની છ ઘાત બેના છેદમાં નવ એમ ઓછા ટુ એમ ઓછા એક એટલે અહીંયા ગુણાકાર નિશાની છે આધાર સરખા ઘાતનો સરવળો બેના છેદમાં નવની ત્રણ વત્તા છ ઘાત એટલે બેના છેદમાં નવની નવ ઘાત તો અહીંયા બંને જગ્યાએ તમે જુઓ તો આધાર સરખા છે આના આધારના આધાર તો આપણે ઘાત સરખાવી શકીએ એટલે નવ ઓછા નવ બરાબર ટુ એમ ઓછા એક માટે એક એકના બદલીએ નવ વત્તા એક બરાબર ટુ એમ માટે ટુ એમ બરાબર દસ દસ ભાઈ બે એટલે પાંચ ત્યાર પછી ઉતરતા ક્રમમાં લખવાનું છે તો પહેલાં આવશે બેની ત્રણ ઘાત ગુણ્યા બેની પાંચની બે ઘાત પછી આવશે બેની બે ઘાત ઉપર ત્રણ ઘાત ત્યાર પછી આવશે બેની બે વત્તા ત્રણ ઘાત ત્યાર પછી આવશે ત્રણની પાંચ ઘાત છેદમાં ત્રણની બે ઘાત ત્યાર પછી આવશે ત્રણની બે ઘાત ગુણ્યા ત્રણની જીરો ઘાત ત્યાર પછી આવશે બે ગુણ્યા બેની બે ઘાત ત્યાર પછી સમય સંખ્યા એકના છેદમાં બે નો વર્ગ ફાંઘા બેના છેદમાં ત્રણ ની વ્યસ્ત સંખ્યા લખો તો એકના છેદમાં નો વર્ગ એટલે એકના છેદમાં ચાર ફાંઘા બેનો ઘન એટલે આઠના છેદમાં સત્યાવીસ હવે એકના છેદમાં ચાર આપણે ઊંધું કરીએ છે ત્યાં ગુણા કરી લઉં વ્યસ્ત થઈ જાય સત્યાવીસ ના કરીએ એક ગુણના સાત નીચે ચાર આઠ બત્રીસ હવે એની વ્યસ્ત સંખ્યા થાય બત્રીસના છેદમાં સાત ત્યાર પછી સાતની જીરો ઘાત એટલે એક થાય અહીંયા ભાંગાકાર છે આધાર સરખા ઘાતની બાદ બાકી માઇનસ ચારની

એની એમ ઘાત ગુણ્યા બીની એમ ઘાત બરાબર એ બીની એમ ઘાતનો ઉપયોગ કરી ઘાત સ્વરૂપે દર્શાવો તો બેની ત્રણ ઘાત ગુણ્યા ત્રણની ત્રણ ઘાત બે ગુણ્યા ત્રણ નીક ત્રણ ઘાત એટલે છની ત્રણ ઘાત અહીંયા પાંચ ગુણા સાત નો વર્ગ એટલે સાત પંચા પાંત્રીસનો વર્ગ ત્યાર પછી પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે તો આપણે બંને સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં લખીએ છીએ સાત પોઈન્ટ છસો સુડતાલીસ ગુણા દસની છ ઘાત આઠ પોઈન્ટ ઓગણીસ ગુણ્યા દસની સાત ઘાત ત્યાર પછી માઇનસ ચારની પાંચ ઘાતને કઈ સંખ્યા વડે ભાંગતા માઇનસ ચારની ત્રણ ઘાત મળે તો માઇનસ ચારની પાંચ ઘાતને માઇનસ ચારની બે ઘાત વડે ભાંગતા માઇનસ ચારની ત્રણ ઘાત મળે સાદુર પાપો ત્રણની સાત ઘાત ભાંગ્યા ત્રણની પાંચ ઘાતની ઉપર ચાર ઘાત એટલે ત્રણની સાત ઓછા પાંચ ચાર ઘાત ત્રણની બે ઘાતની ઉપર ચાર ઘાત એટલે ચાર દૂને આઠ ત્રણની આઠ ઘાત ત્યાર પછી ઓગણત્રીસમું છે તો અહીં આપણે આધાર સરખા હોય અને છેદમાં એટલે ઘાતની બાદબાકી કરશો એટલે સાતની આઠ ઓછા છ ગુણા એની દસ ઓછા આઠ ગુણા બીની સાત ઓછા ચાર ગુણા સીની બાર ઓછા બાર સાતની બે ઘાત એની બે ઘાત બીની ત્રણ ઘાતને સીની જીરો ઘાત સાત સાતનો ઓગણપચાસ એ વર્ગ બી વર્ગ ને સીની જીરો ઘાત એટલે એક થાય ત્યાર પછી વિકલ્પ આવે છે સોળસો એટલે તો કે સી બેની છ ઘાત ગુણા પાંચની બે ઘાત ત્યાર પછી માઇનસ એકની સો ઘાત ગુણા માઇનસ એકની વીસ ઘર કરતાં જવાબ શું મળે તો કે બી એક છનો વર્ગ નો વર્ગ એટલે એનો જવાબ આવડશે એ બાર છન્નું ત્યાર પછી એ બરાબર ત્રણ ને બી બરાબર બે હોય તો કિંમત શોધવાની છે તો એની જગ્યાએ ત્રણ મૂકવાની છે અને બેની જગ્યાએ બે મૂકવાની છે એટલે નીચેનું આ મુજબનું પદ મળે ત્યાર પછી પાંચની ત્રણ ઘાતને પાંચની બે ઘાત આધાર સરખા ઘાતની બાદ બાકી પાંચની ત્રણ હોય છ બે એટલે પાંચની એક ઘાત ને પાંચની એક ઘાત એટલે પાંચ ત્યાર પછી ટીની સત્યાવીસ ટીની સત્યાવીસની ટી ઘાત ભાંગા સત્યાવીસની બે ઘાત બરાબર ત્રણની પંદર ઘાત તો સત્યાવીસમાં અહીંયા ભાંગા ઘાની બાદ બાકી છે ઘાત છે સરખી છે આધા સરખા છે ઘાતની બાદ બાકી થાય સત્યાવીસ પછી એની ઘાત થાય ટી ઓછા બે અહીંયા આપણે આ રીતનો લખીએ ત્રણની ત્રણ ઘાત ઉપર પાંચ ઘાત એટલે ત્રણ પંચા પંદરથી જાય એટલે અહીંયા સત્યાવીસ ટી ઓછા બે અહીંયા ત્રણની ત્રણ ઘાત એટલે સત્યાવીસની પાંચ ઘાત પછી બેના આધાર સરખા છે એટલે ઘાત સરખાવ્યો ટી ઓછા બે બરાબર પાંચ માટે ટી બરાબર પાંચ વત્તા બે એટલે સાત ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે એક્સની આઠ ઘાત ભાંઘા એક્સની બે ઘાત તો એનો જવાબ આવશે બી એક્સની છ ઘાત ત્યાર પછી એની એમ ઘાત ગુણ્યા એની એનઘાત એનો જવાબ સી એની એમ પ્લસ એન ઘાત ખાલી જગ્યામાં માઇનસ બેની ચુમાલી ઘાત અને આઠ પોઈન્ટ આઠસો અઠ્યાસી ગુણા દસની દસ ઘાત ત્યાર પછી વિસ્તૃત સ્વરૂપમાં લખવાનું છે આઠસો એક કરી અને પાછળ તમારે પાંચ મીના લખવાના છે અહીંયા ઝીરો પોઈન્ટ ઝીરો જીરો એકસો પિંચોતેર લખવાનું છે ત્યાર પછી બેની પાંચ ઘાત એટલે બે ગુણા બે ગુણા બે ગુણા બે પાંચ વખત એટલે બત્રીસ આવશે માઇનસ ત્રણની પાંચ ઘાત એટલે માઇનસ ત્રણ ગુણા માઇનસ ત્રણ ગુણા માઇનસ ત્રણ ગુણા માઇનસ ત્રણ પાંચ વખત માઇનસ બસોને તેતાલીસ ત્યાર પછી માઇનસ ચાર ગુણા માઇનસ ચાર ગુણા માઇનસ ચાર ગુણા માઇનસ ચાર એટલે બસોને છપ્પન થશે પણ આગળ માઇનસ એટલે માઇનસ બસોને છપ્પન ત્યાર પછી ઘાત સ્વરૂપે ખોન છે ત્રણ ગુણા ત્રણ ગુણા ત્રણ એટલે સત્યાવીસ એની ચાર ઘાત પછી ચાર ગુણા ચાર એટલે સોળ બીની ત્રણ ઘાત અને સીની ચાર ઘાત અહીંયા પાંચ ચાર વખત છે પાંચની ચાર ઘાત અને ટીની ત્રણ ઘાત નવમો સાદરૂપ આપો પાંચની પંદર ઘાત ભાંગા પાંચની દસ ઘાત ગુણા પાંચની પાંચ ઘાત ભાંગા કર છેલ્લે પાંચની પંદર ઓછા દસ ગુણા પાંચની પાંચ ઘાત પાંચની પાંચ ઘાત ગુણા પાંચની પાંચ ઘાત પાંચની પાંચ વત્તા પાંચ એટલે પાંચની દસ ઘાત ત્યાર પછી દસમો દાખલો છે એમાં આધાર સરખા ને ખાત અંશ મને છેદ મછલા ખાતની બાદ બાકી તો પાંચની ચાર ઓછા ત્રણ ઘાત ગુણણા સાતની ચાર ઓછા બે ઘાત ગુણા ચારની નવ ઓછા સાત ઘાત પાંચની એક ઘાત સાતની બે ઘાત અને ચારની બે ઘાત પાંચ ગુણા ઓગણપચાસ ગુણ્યા સોળ એટલે થાય છે ત્રણ હજાર વીસ તો આ તો મિત્રો ધોરણ સાત વિષય ગણિત સ્વાધ્યાયપથીનું સોલ્યુશન મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત જ તમને તેનો ખ્યાલ આવે અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો જેથી પણ પોથીનું સોલ્યુશન કરી શકે